નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોશું ગાલા અસાઇનમેન્ટ 2023 સોલ્યુશન ધોરણ 10 વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્ર 2નો વિભાગ બી. તટસ્થીકરણ ક્રિયા કોને કહેવાય છે જેના 2 ઉદાહરણ આપો. પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ ખૂબ જ સક્રિય ધાતુ છે, તેમ છતાં તે રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. એલ્યુમ ખૂબ જ પ્રક્રિય ધાતુ હોવાથી તે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું સ્થાયી પડ બનાવે છે. આમ એલ્યુમિનિયમનું ગલન બિંદુ ઓછું હોવાથી તે ઉષ્માનું સારું વાહક છે, જેથી રસોઈના વાસણોમાં બનાવી શકાય છે. ડોબરેનર વર્ગીકરણની મર્યાદાઓ શું છે? ડોબરેનરના સમયમાં જાણીતા બધા જ તત્વોનું વર્ગીકરણ થઈ શક્યું નહીં. તત્વોનું નામ આપો. જેની ઇલેક્ટ્રોન રચના 282 છે, પરમાણુ બીજી કક્ષામાં છે. તત્વનું નામ છે મેગ્નેશિયમ. જઠરમાં પાચન થતી પ્રક્રિયા સમજાવો. જઠરની દિવાલ જઠર ગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોલિક એસિડ, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને સ્લેશ્મનો સ્રાવ કરે છે. આ મિશ્રણને જઠર રસ કહે છે. જઠરની સ્નાયુમય દિવાલને ખોરાકને જઠર સાથે મિશ્ર કરે છે. હાઇડ્રોલિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં સ્લેશમ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. અથવા તફાવતના 2 મુદ્દા આપો. ધમની અને શીરા. સજીવો શા માટે પ્રજનન કરે છે? સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવોની સંપત્તિનું નિર્માણ કરે છે. જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉદ્ભજન વગેરેની જેમ પ્રજનન ક્રિયા જરૂરી નથી. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ વૃદ્ધિ પામે છે. સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે. જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે. પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવ સાતત્ય જળવાઈ રહે છે. લેન્સના પાવરની વ્યાખ્યા આપો. એસઆઈ એકમ જણાવો. પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ આપો. લેન્સના પાવર. લેન્સની કેન્દ્ર લંબાઈ એફના વ્યસ્તને લેન્સના પાવર કહે છે. એસઆઈ એકમ ડાયોપ્ટર છે. પાવર માપવા માટે ડાયોપ્ટર મીટર વપરાય છે. અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતા જણાવો. સમાંતર જોડેલા દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. તે સંયોજનને લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો હોય છે. પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ સમાંતર જોડાયેલા દરેક અવરોધમાંથી વહેતા આનુષાંગિક વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. સમાંતર જોડાયેલા સમતુલ્ય અવરોધનો વ્યસ્ત સમાંતર જોડાયેલા અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. તેથી સમતુલ્ય અવરોધ જોડાયેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. સમાંતર જોડાણના જે તે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આનુષાંગિક અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના ઇલેક્ટ્રિક સાધનો નું અર્થિંગ શા માટે કરવું જોઈએ? અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. ધાતુના ઇલેક્ટ્રિક સાધનોનું અર્થિંગ એટલા માટે કરવામાં આવે છે કે વિદ્યુત શોખથી પણ રક્ષણ મળે. ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડવાના 4 ઉપાયો સૂચવો. પેકિંગને ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બળતિયા વાપરવા. પુનઃરિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી. જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેવા, દાનમાં આપવા. નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? પર્યાવરણને બચાવવા માટેના રીયુઝ રીડ્યુસ અભિગમો જણાવો. રીયુઝ એટલે પુનઃ ઉપયોગિતા. રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો. થેન્ક્સ ફોર વોચિંગ.